नमस्कार बाळ मित्रों, आज आप धोरण आठना सामाजिक विज्ञान विषयना प्रकरण त्रण भारतनु बंधारण तेना विषय आप आज बात करीशू। आजनो मुद्दो छे बंधारणनी जरूर शा माटे। बराबर, कोईपण देश होय तो एने बंधारणनी जरूर शा माटे पड़े, तो के ते देशनी सरकार कई रीते चाले छे ते माटे। बराबर, बंधारणमां सरकार कई रीते काम करशे, कई प्रकारनी सरकार हशे, ए बधी झीणवट भरी चोखवट थयेली होय छे। पछी देशनो वहीवट करवा माटे, बराबर, देशना विविध क्षेत्रोनो वहीवट करवा माटे पण बंधारणनी जरूर छे। पछी जे अधिकारीओ छे, नेताओ छे, ते पोतानी सत्तानो गैरउपयोग ना करे ते माटे पण बंधारण जरूरी छे। आपणे सौ जाणीए छीए कि आपणो देश विविधतामां एकतावाळो छे, एटला माटे राष्ट्रीय एकता टकાવી રાખવા માટે પણ બંધારણની જરૂર પડે છે। ચાલો મિત્રો, ત્યાર પછીનો નવો મુદ્દો છે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ। બરાબર, આપણું જે બંધારણ છે તેની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે તે જોઈએ। તો કે લોકશાહી શાસન વ્યવસ્થા, ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા અપનાવેલી છે। બરાબર, આપણા દેશમાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે અને 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર। લોકશાહી એટલે શું? તો કે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર। ત્યાર પછી આપણો બીજો મુદ્દો છે ધર્મનિરપેક્ષતા। બરાબર, આપણો દેશ ભારત છે તે બિનસંપ્રાયિક દેશ છે। બરાબર, એટલે કે આપણા દેશને કોઈ પણ ધર્મ નથી। ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે છે અને બીજા નાગરિકો વચ્ચે તે કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખી શકતો નથી। ધર્મ પાળી શકે છે, સાથે સાથે તેને પોતાના ધર્મને પ્રચાર કરવાની પણ છૂટ છે। ત્યાર પછી છે પ્રજાસત્તાક। બરાબર, પ્રજાસત્તાક એટલે શું? તો કે દેશના વડા, રાજ્યના વડા અથવા રાષ્ટ્રના વડા। બરાબર, હવે આપણે જોઈએ સરકારના સ્વરૂપ। કેન્દ્ર સરકાર છે તો એ કેન્દ્ર સરકાર ત્રણ ઘટકોની બનેલી છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ। બરાબર, હવે એમાં ત્રણ પ્રકાર પડે છે સરકારના, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભામાં બે ગૃહનો સમાવેશ થાય છે, લોકસભા અને રાજ્યસભા। રાજ્યસભાને ઉપલું ગૃહ કહે છે અને લોકસભાને નીચલું ગૃહ કહે છે। બરાબર, કારોબારી, તો કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો કે વડાપ્રધાન અને મંત્રીમંડળ, બરાબર, જે જે વ્યક્તિઓ મંત્રીમંડળમાં સમાવેશ હોય તેનો। ત્યાર પછી ન્યાયતંત્ર, ન્યાયતંત્ર એટલે કે આખા દેશ માટેની અદાલત કઈ છે? તો કે સર્વોચ્ચ અદાલત। બરાબર, સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી? તો કે દિલ્હીમાં। સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થયેલી? તો કે 28 જાન્યુઆરી 1950 રોજ। આ આખી જે છે તે કેન્દ્ર સરકાર છે, બરાબર, જે સમગ્ર દેશ માટે વહીવટ કરે છે। ત્યાર પછી રાજ્ય સરકાર। બરાબર, આપણે ત્યાં ભારતમાં 28 રાજ્યો છે। બરાબર, તો એ 28 રાજ્યોમાં કઈ રીતે સરકારનું બંધારણ હોય? તો કે ધારાસભા, ધારાસભાના બે ગૃહ છે, વિધાન પરિષદ અને વિધાનસભા। વિધાન પરિષદ છે તે ઉપલું ગૃહ છે અને વિધાનસભા છે તે નીચલું ગૃહ છે। બરાબર, પછી કારોબારી, કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ। રાજ્યપાલ છે તે રાજ્યના બંધારણીય વડા છે, જ્યારે મુખ્યમંત્રી છે તે વહીવટી વડા છે। બરાબર, ત્યાર પછી આવે ન્યાયતંત્ર, ન્યાયતંત્ર એટલે રાજ્ય માટેની અદાલત, જેને આપણે વડી અદાલત કહીએ છીએ। બરાબર, વડી અદાલત આપણી ક્યાં આવેલી? તો કે અમદાવાદમાં। બરાબર, વડી અદાલતને અંગ્રેજીમાં હાઈકોર્ટ કહે છે। એ વડી અદાલતની નીચે દરેક જિલ્લામાં જિલ્લા અદાલત આવેલી હોય છે। આ આખી આપણી રાજ્ય સરકારની વાત થઈ। પછી આવે સ્થાનિક સરકાર, સ્થાનિક સરકારમાં પણ બે પ્રકાર પડે, પંચાયતી રાજ અને નગરપાલિકા। બરાબર, પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે તે શહેરી વિસ્તારની સંસ્થાઓ છે। આપણે બધા રાજકોટમાં રહીએ છીએ તો રાજકોટ છે મહાનગરપાલિકા છે। બરાબર મિત્રો, આભાર।